દામનગર આયવર પક્ષી અનોખો સંગીત ધ્વનિ ઉત્પન્ન કરતી લાખો ચક્કલીઓ આકર્ષણનું કેન્દ્ર ક્યારેય ન જોવા મળતી પ્રજાતિઓનો કલરવ જોવા મારી ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આયવર પક્ષીઓનો કલરવ ક્યારેય ન જોવા મળ્યો હોય આયવર પક્ષીઓના ઝુંડ ચોક્કસ પ્રકારનો સંગીત ધ્વનિ ઉત્પન્ન કરી તે કાળી પીઠ અને સફેદ પીઠ ધરાવતી ચક્કલીઓ લાખોની સંખ્યામાં જોવા મળી રહી છે કુદરતી પ્રકૃતિના ખોળે વિહારતી પહેલીવાર જ જોવા મળતી અનોખી જાતની આ ચકલીઓ છે ચોક્કસ પ્રકારની સંગીત ધ્વનિનો કલર સંભળવા મળ્યો છે ક્યારે પણ ન જોવા મળતી હોય તેવી પ્રજાતિઓના પક્ષીઓના લાખોની સંખ્યામાં આ ઝુંડ જોવા મળી રહ્યા છે ભારે અચરજ અને કુતહૂલ વચ્ચે જ્યાં નજર નાખો ત્યાં ભરચક વીજળીના તાર પર અનોખી ચકલીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે દામનગરમાં આયાવર પક્ષીઓનો અનોખો સંગીત ધ્વનિ ઉત્પન્ન કરતી લાખ ચકલીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે

ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ અને જિલ્લામાં રહેલી પશુ નિયામક કચેરી આયોજિત લાઠીના તાજપર ગામે તાલુકા સ્તરનું પશુપાલન શિબિરનું આયોજન ધારાસભ્ય ઠુમરની અધ્યક્ષતામાં યોજાયું હતું તાલુકા નિષ્ણાત અને ચિકિત્સકો પશુ પશુપાલકોને દરેક વિષયથી અવગત કરવામાં આવ્યા હતા પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાન ના ફાયદાઓ પણ ગણવામાં આવ્યા હતા માવજત પશુ પ્રજનન માપદંડ જાણકારી આરોગ્ય રોગ નિયંત્રણ રહેઠાણ દોહના હાર લીલા ચારા અને દૂધ ઉત્પાદન આધુનિક પદ્ધતિ નફાકારક પશુપાલન લાયલેજ સૈલેજ ક્લાઇમેટ સ્વચ્છતા સંબંધીની સુંદર માહિતી પણ આપવામાં આવી હતી પશુપાલકો દ્વારા રોજગારીઓનું સર્જન પરમાસિતની ટકોર સાથે તાલુકા સ્તરની પશુપાલન શિબિર તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં પશુપાલક ખેડૂતો અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ રાજસ્વી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાચરડી ખાતે કુલ એક કરોડને છ લાખના વિકાસ કામગીરીને વેગ આપવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ જનાભાઈ તાળબિયાના આ શાસન દરમિયાન દરખાસ્તોને ધારાસભ્યની રજૂઆતના લઈ લઈને આ ગ્રાન્ટો મંજૂર કરવામાં આવી છે સાઠ લાખના ખર્ચે સુવિધાયુક્ત પશુપાલન આયોજન ઇટિવટી જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચૌદ લાખનું સ્મશાન કમ્પાઉન્ડ હોલ પેવર બ્લોક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તાડવીયા સહિત નાનેક અનેક અગ્રણીઓ ઘનશ્યામભાઈ મહિલા બાળ વિકાસના ઘનશ્યામભાઈ રાઠોડ અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા કાચડી સરપંચ ગુબરભાઈ રાઠોડ દામનગર નગરપાલિકાના પ્રમુખ ગુબરભાઈ નારોલાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાઠી તાલુકાના ભટવદર ગામે ધારાસભ્ય વિરજીતભાઈ ઠુમરના વરદ હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ખાતમુહૂર્તની સાથે લાખ લોકાર્પણ કાર્યક્રમ જેમાં પુસ્તકાલય પેલ બ્લોક ભૂગર્ભ ગટર પુરુષ રક્ષણ દિવાલ તાર ફેન્સિંગ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા કોંગ્રેસના રામજીભાઈ ઇસ્માલિયા જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ ચેરમેન રાઠોડ જિલ્લા પંચાયત જીતુભાઈ વાળા તાલુકા પંચાયત લાઠી ન્યાય સમિતિ ચેરમેન પરમાર કલાનુભાઈ કુવાડિયા વટવદર સરપંચ અશ્વિનભાઈ ગોળકી સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા જેમાં જાતિ વિસ્તારમાં ભૂગર્ભ ત્રણ ગટર યોજના ત્રણ લાખના ખર્ચે અને ઇટીવીટી ગ્રાન સંમતિ પીઆઈબી બોર્ડ્સમાં સન કમ્પાઉન્ડ 3.5 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અને આંગણવાડીનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયતમાં 5 લાખની પૂર સુરક્ષણ દિવાલ અને તાર ફેન્સિંગ ગ્રામ પંચાયત ફર્નિચર 1 લાખ દલિતવાસ પેવર બ્લોક 2 લાખ નાણાકીય વર્ષ 19 20 લાખ લાખથી વધુના વિકાસ કામોનું આજે ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ગ્રામજનો ભારે ઉત્સાહથી ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ઠુમજીભાઈ અને જનકભાઈ તાડાવૈયા પણ ઉપસ્થિતિમાં આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત